તમે ભાગી ગયા, પણ ભાગીને તમે 100 નંબર ઉપર જાણ કરી દીધી કે ભાઈ અમારે આવો એક્સિડન્ટ થયો છે અને હું ભાગી આવ્યો જગ્યા ઉપરથી, તો એવોને લાગુ નથી પડતો. પણ એ કોઈને જાણ જ નથી કરતા એવા વ્યક્તિઓ માટે છે. એટલે તમે ખોટા ગેરમાર્ગે દોરાઈ અને આ જે કરો છો આ સ્ટ્રાઇક, આ બરાબર વ્યાજબી નથી. કઈ હોય તો જાણ કરો, અમે પોલીસ સ્ટેશનમાં જઈએ, પોલીસને જાણ કરો. તમે એક્સિડન્ટ ચલો થઈ ગયો તો સંજોગ વસાત થઈ જાય તો કઈ નહીં, આપણને ખબર છે કે સ્થાનિક જગ્યા ઉભા રહીએ, તમને એવું લાગે કે પબ્લિક માસ તમને બરાબર, તો એવા સંજોગ તમે જતા રહ્યા તો તમે 100 નંબર ઉપર જાણ કરો. 100 નંબર ઉપર જો તમે જાણ કરશો તો અમને ધ્યાન આવી જશે કે ભાઈ ફલાણા ભાઈ કે પેલા ભાઈએ એક્સિડન્ટ કર્યો છે, ભાગી ગયા છે, પણ અત્યારે મારના ડરથી એ ભાગી ગયા છે. તો એમાં એવા સંજોગો પણ નથી, જે હિટ એન્ડ રનમાં નહીં કહેતા તરત ભાગી ગયા, એવા સંજોગોમાં છે. તમે સમજો કાયદા બરાબર, એટલે ગેરમાર્ગે ના દોરાવો. આ ટુરિસ્ટ પ્લેસ છે બરાબર છે, તમે બહુ જવાબદાર વ્યક્તિ છો, તમારી જવાબદારી વધી જાય છે. તમે જ્યારે અહીંયાથી આખા ભારતમાંથી વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે તો ડાયરેક્ટ આમ ઉતરી જશો તો બરાબર ખોટો મેસેજ જશે. હવે કઈ હોય તો પોલીસ સ્ટેશન, તમે ત્યાં સાંજે અમે પોલીસ સ્ટેશન છીએ, અત્યારે પેટ્રોલિંગમાં છીએ, તમે અમારું ધ્યાન દોરો, અમે તમારી જોડે આવશું, અથવા તમે અમારી જોડે પોલીસ સ્ટેશન આવો જયારે તમને એમ લાગે 9-10 અમે રાતે છીએ, સવારે વહેલા છીએ. પણ કોઈ ની દોરવણીએ તમે દોરાશો નહીં. આ કાયદો આ તમારો ગ્રુપમાં હોય તો ગ્રુપમાં મેસેજ નાખશો, નાખજો કેવા વ્યક્તિઓને લાગુ પડે છે એ મેં તમને સમજાવ્યું બરાબર છે. ધન્યવાદ.